નમસ્કાર દર્શક મિત્રો, હું છું નાથ બાવા ભાવીની. સ્પીડ ન્યૂઝ 70 માં આપ સૌનું સ્વાગત કરું છું. જોઈશું આજના સમાચાર વિગતવાર. નમસ્કાર, હું જયરામ સોલંકી. જ્યારે આપણે હંમેશા કચ્છના દ્વારે હોય છે, કચ્છની અંદર જોગણી મંદિર, જોગણી માતાજીના મંદિરથી તકરીબન 4 કિલોમીટરની અંદર આપ જોઈ શકો છો નિત્યાનંદ ધ્યાન મંદિર. યાની કે અહીં અહીં મહત્વની બાબત એ છે કે અહીં તકરીબન 2500 જેવા તો માત્ર આ જ આંગણની અંદર તુલસીના છોડ વાવેલા છે. તુલસીની જે તુલસી યાની કે એક પવિત્રતા, અને એ પણ તુલસી એટલે માનવના હિત માટે પણ યોગ્ય છે, ઔષધિ પણ કહી શકાય એવી અનેક પ્રકારની ઔષધિ પણ અહીં બનાવવામાં આવે છે. પરંતુ અહીં જે ધ્યાન જે કેન્દ્ર છે, અહીંયા દર રવિવારે 200થી વધારે લોકો અહીં આવતા હોય છે. સાથે સાથે અનેક લોકો અહીં જ્યારે પિતૃદર્પણ, જેને કહેવાય પિતૃદર્પણ પણ અહીં કરવામાં આવે છે. સાથે સાથે એ પણ વસ્તુ આપણે કહીએ કે અહીં આ એક કુદરતી માહોલની અંદર આસપાસના યાને કે 30 કિલોમીટરની અંદર માત્ર એક જ આ કુદરતી માહોલને ધરાવતું એકમાત્ર આ ધ્યાન મંદિર છે, જ્યાં માત્ર ને માત્ર આત્માને અહીં પરમાત્મા સુધી પહોંચવા માટેનો એક આ માર્ગ છે. અહીં જે લોકો અહીં સેવા આપે છે એ પણ આ સમુદાય સાથે જોડાયેલા છે. સાથે નિયત અને પોતાની આત્માની અને પોતાની જે શક્તિ છે એને ઉજાગર કરવા માટેનું એક આ ધામ છે. કેમેરામેન જયેન્દ્ર સોલંકી સાથે જયરામ સોલંકી, સ્પીડ ન્યૂઝ 17, અંજાર, કચ્છ. નિત્યાનંદ ધ્યાન મંદિર, ગણેશપુરી, સંદળ, કચ્છ. આ મંદિર અલગ રીતે નજરે નિહાળીએ તો કુદરતની પ્રકૃતિની વચ્ચે આવેલું મંદિર દરેક જીવને શાંતિ આપે તો નવાઈ નહીં. મન માટે હંમેશા એકાંત જરૂરી છે. ત્યારે અંજારથી 20 કિલોમીટર પર ગામ સંદળ, તાલુકો અંજાર, કચ્છ. આ મનને ધ્યાન આપે તેવું કુદરતની સાથે વિસ્તૃત રીતે નિર્માણ કરાયેલું, તેમજ એક સાથે 2500થી વધારે તુલસી તેમજ અન્ય નાના મોટા વૃક્ષથી ભરપૂર નિત્યાનંદ ધ્યાન મંદિર આત્માને ઈશ્વર સુધી દોરીને કાની બની જાય તેવું આ મંદિર અહીં આવેલું છે. અહીં અનેક ઔષધિઓથી બનેલી દવાઓ વેચાણથી મળશે. અગરબત્તી, ધાર્મિક પુસ્તકો, નેચરલ તુલસી વગેરે, ધૂપ, દીપ જેવી નાની મોટી પૂજા સામગ્રી ઉપહાર સહેલાઈથી સ્થળ પર મોજૂદ છે. ખાસ અહીં દર રવિવારે ધ્યાન શિબિરનું આયોજન કરાય છે. પિતૃતર્પણ જેવી વિધિ પણ અહીં જ કરાય છે. રવિવારે 200થી વધારે લોકો એકઠા થાય છે. ભાગવત આચાર્ય શ્રી ચંદ્રકાંત શુક્લા રાજુભાઈ તેમજ તેમના અનુયાયી એકાંતરે હાજરી આપે છે. અહીં ગણેશ ભગવાનનું આશરે 1500 વર્ષ જૂનું પ્રાચીન મંદિર આવેલું છે. આજુબાજુના ગામના લોકોની અનેક પેઢીથી શ્રદ્ધા ભક્તિભાવથી પૂજન કરી રહ્યા છે. અહીં ભીમેશ્વર મહાદેવની શિવલિંગનું સ્વયંભૂ ભગવાન મહાદેવ અને ભગવાન ગણેશનું સ્વરૂપ આકાર પામ્યું છે, જે ભક્તોની ભક્તિભાવ અને શ્રદ્ધામાં ખૂબ જ વધારો કરે છે. ની વર્ષ જૂનું કાઠી દરબારોની મંદિર આવેલું છે. સ્થાનિક લોકો પૂજા અર્ચના કરે છે. દરેક રવિવારે શ્રી ગુરુ ગીતાનો સત્સંગ કર્યા બાદ સામૂહિક મહાપ્રસાદ ભંડારો કરવામાં આવે છે. તદુપરાંત દરેક મહિનાની અમાસે શિવરુદ્રાભિષેક અને સામૂહિક રીતે પિતૃતર્પણ કરવામાં આવે છે. રિપોર્ટર જયરામ સોલંકી સાથે, અંજાર, કચ્છ. અમારે તુલસીમાંથી લગભગ 7-8 આઈટમ બને છે. તુલસી અર્ક બને છે, તુલસીનો ધૂપ બને છે, તુલસી પાવડર બને છે, તુલસી હવન સામગ્રી, પછી બીજું મામેલામાંથી બને છે, 12 માસ જે ફૂલ આવે એનું મિક્સિંગ કરી અને સુગર માટે સારું છે. બાકી અમુક વસ્તુઓ છે કે જે ચંપાનું તેલ છે એ દુખાવા માટે કામ આવે, બીજું અરકાદી તેલ છે, પછી જાસૂદનું તેલ બનાવીએ છીએ એ પણ માથા માટે સારું હોય છે. બધી નેચરલ વસ્તુ અહીં મંદિરમાંથી જ બનાવી છે આપણે, કોઈ વસ્તુ બહારની નથી, બધું અહીંથી મંદિરમાં જાસૂદના ફૂલ એનામાંથી બનાવીએ, ચંપાના ફૂલમાંથી બનાવીએ, બધું રીતે બનાવીએ છીએ અને સારો અમને રિસ્પોન્સ પણ મળે છે, સારો રિઝલ્ટ પણ સારા મળે છે એના. આપણે દર રવિવારે અહીંયા કેટલા લોકો આવે છે? એ 200-225 માણસો આવે છે. એમાં દર રવિવારે અમારે ડૉક્ટર વિક્રમ શુક્લા સાહેબ એની ફ્રી ઓફ સેવા આપે છે કે 4-7 માં ફ્રી કન્સલ્ટિંગ કરે છે. આયુર્વેદિક ડૉક્ટર છે, એની અંદર પણ અમને 20-25 પેશન્ટ એમાં પણ મળી રહ્યા છે. એ લોકોને પણ સારો રિસ્પોન્સ મળે કે એની અંદર કોઈ ફી વગેરે એમને જોઈએ, ગાંધીધામની અંદર 500 રૂપિયા ફી છે. અહીંયા એ લોકો ડૉક્ટર સાહેબ બિલકુલ મફત સેવા આપે છે, એનો કોઈ ચાર્જ હોતો નથી. દવા અમે રિઝનેબલ રેટથી આપીએ છીએ, એની અંદર પણ સારું આયુર્વેદિક પ્યોર દવા છે, બધી ગોલ્ડવાળી સિલ્વરવાળી